બધી પેટર્નો જોવા મળે છે તો આપણે જોઈએ આયા દાખલા તરીકે આ તમને ઈંટોનો આકાર અહીં આપેલો છે તો તેના દ્વારા કઈ કઈ પેટર્ન બને છે તે આપણે જોવાનું છે તો આ ઈંટો છે તેના દ્વારા ચોરસ પણ બનાવી શકાય છે ત્યારબાદમાં જોઈએ તો તમે સર્કલ કરી ત્યારબાદ ઈંટોનો એમાં સમાવેશ પણ કરી શકે છે આવી રીતના ઈંટોને જોડી જોડી અને તેમાં આકાર આપવામાં આવે છે અલગ અલગ પેટર્નો તેમાં ઈંટો દ્વારા બનાવવામાં આવે છે આ થઈ ઈંટોની બનતી પેટર્ન ઈંટો દ્વારા ઘણા પ્રકારની પેટર્નો છે તે બનતી હોય છે ત્યારબાદ હવે બીજો મુદ્દો જોઈએ તો કે ત્રણ બાજુઓની વસ્તુઓનું નિરીક્ષણ એટલે કે ત્રણ બાજુથી જે જોઈ શકાતી હોય વસ્તુ એનું નિરીક્ષણ કરવાનું છે હવે આપણે દાખલા તરીકે લઈએ કંપાસ બોક્સ છે તેને આપણે ત્રણ બાજુએથી આપણે જોઈ શકીએ છીએ આ રીતના તમારું કંપાસ બોક્સ છે તે થશે કંપાસ બોક્સ તેને આ સાઈડથી પણ જોઈ શકાય છે ઉપરની બાજુ પણ જોશો તો ત્રણ સાઈડ દેખાશે તમને અને નીચેથી પણ જોઈ શકાય છે આ રીતના તમારે કંપાસ બોક્સ છે તે પણ જોઈ શકાય એ જ રીતના માચિસ બોક્સ છે તે પણ જોઈ શકાય છે આવી રીતના તમે માચિસ બોક્સ આપેલ હોય તો તમે સામેથી જોઈ શકો છો ઉપરથી પણ જોઈ શકો છો અને નીચેથી પણ જોઈ શકાય છે ત્યારબાદ હવે તમારે ત્રીજો મુદ્દો છે સંખ્યા જ્ઞાન એટલે કે તમારે સંખ્યા આપેલી હશે અને તેનું જ્ઞાન મેળવવાનું એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ બધી સંખ્યાઓ જ છે એટલે એકસો ને અગિયાર એકસો બાર સો એકસો પચાસ બસો તે બધી સંખ્યાઓ છે તો એને આપણે સંખ્યા જ્ઞાન મેળવે હવે આવી રીતે તમને સંખ્યા આપેલી હોય તો આને આપણે શું કહીએ તો એકમ દશક અને સો એટલે કે એક છે તે સોના સ્થાને હોવાથી એકસો અને દશક અને બે છે તે દશકના સ્થાને હોવાથી તે અને પાંચ છે તે પચીસ થશે એટલે કે એકસો ને પચીસ આવી રીતના અંક અને શબ્દમાં સંખ્યા જ્ઞાન મેળવવાનું હોય છે એવી રીતના એકમમાં હોય દશકમાં હોય છે સોમાં હોય છે હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ સુધીની સંખ્યાનું જ્ઞાન હોય છે ત્યારબાદ હવે ચોથો મુદ્દો આપણે જોઈએ તો શું કહે છે કે ચાર અંકથી બનતી સંખ્યાઓ અત્યારે તમને હમણાં પછી પહેલાનો મુદ્દો કીધો એમાં શું હતું ખાલી સંખ્યા જ્ઞાન જ હતું હવે શું કહે છે કે ચાર અંકથી બનતી સંખ્યાઓ તો કઈ કઈ હોય છે ચાર અંકથી બનતી તો આપણે અહીંયા જોઈએ નવ છે તેને આપણે ચાર વાર લખીએ તો હવે કઈ થશે એકમ દશક સો ને હજાર એટલે કે નવ હજાર પછી નવ છે તે સોના સ્થાને એટલે નવ સો ત્યારબાદ નવાણું આવી રીતના તમને ચાર અંકથી બનતી સંખ્યાઓ અમુક ટાઈમે તમને પ્રશ્નમાં કીધું હશે કે અંકમાં આપેલી સંખ્યાને શબ્દમાં લખો સ્વાધ્યાય આવશે તેમાં તમારા પ્રશ્નમાં આવશે કે અંકમાં આપેલી સંખ્યાને શબ્દમાં લખો અને શબ્દમાં આપેલી સંખ્યા હોય એને અંકમાં લખવાના છે કેવી રીતના હોય શકે તો આપણે જોઈએ તો અહીં તમને કહે છે બે હજાર ત્રણસો ને ચોપન આ સંખ્યાને ચાર અંકથી છે એટલે કે કઈ સંખ્યા બને તો બે હજાર ત્રણસો ચોપન આ રીતના તમને પણ પૂછી શકે ત્યારબાદ હવે શબ્દમાં પણ આપેલું હશે તમારે તો તમારે શું કરવાનું હશે અંકમાં લખવાનું હશે તો અહીં તમને કહેશે પાંચ હજાર
બસો બસો અને સો ના સ્થાને બે ને લેવાના અને એકત્રીસ સાત તમારે બની પાંચ હજાર બસો ને એકત્રીસ હવે આ ત્રીજી રીતના પણ તમે કહી શકે કે ચાર અંકની બનતી ચાર અંક આપેલો હોય એનાથી અલગ અલગ સંખ્યાઓ બનાવો તો તમને અહીં આપેલું હોય બે ત્રણ પાંચ અને છ આ અંકનો ઉપયોગ કરીને ચાર અંકની સંખ્યા બનાવવાની હોય તો તમે આ રીતના પણ બનાવી શકો પેલા બે ને લેવાનું બે ત્રણ પાંચ અને છ આ એક સંખ્યા બની ત્યારબાદ ત્રણ ને આગળ રહે ત્રણ પાંચ છ અને બે એટલે કે ત્રણ હજાર પાંચસો બાસઠ ત્યારબાદ પાંચ ને લઈ પાંચ છ બે અને ત્રણ ત્યારબાદ છ ને લઈ આગળ છ બે ત્રણ અને પાંચ આવી રીતના અલગ અલગ સંખ્યાઓ બને આમાંથી નાની સંખ્યા પણ કહી શકે અને મોટી સંખ્યા પણ કહી શકે કે આમાંથી નાની સંખ્યા કઈ છે અને મોટી કઈ છે નાની સંખ્યા છે સૌ પ્રથમ નાનું પહેલા લેવાના એટલે કે બે ત્રણ પાંચ અને છ આ તમારી નાની સંખ્યા બને એટલે કે બે હજાર ત્રણસો ને છપ્પન ત્યારબાદ મોટી કઈ તો મોટા પહેલા લેવાના છ પાંચ ત્રણ અને બે આ મોટા મોટી સંખ્યા છ હજાર પાંચસો ને બત્રીસ બનશે આ હતી તમારી ચાર અંકોની બનતી સંખ્યા ત્યારબાદ હવે એના પછીનો પોઈન્ટ છે તમારે સ્થાન કિંમત તો સ્થાન કિંમતમાં શું કરવાનું તમને રકમ આપેલ હશે નીચે દોરેલો નીચે લીટી કરેલી હશે ને તે અંકની તમારે સ્થાન કિંમત છે તે ગોતવાની રહેશે હવે જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા કેમ કરવાનું છે તો અહીં તમને આપેલું હોય બે ત્રણ પાંચ ચાલે બે હજાર ત્રણસો ને છપ્પન તેમાં કહે કે ત્રણની સ્થાન કિંમત હોય છે તો તમારે જોવાનું ત્રણ છે તે ક્યાં સ્થાને છે તો એકમ દશક અને સો તો ત્રણ છે તે સોના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત થશે ત્રણસો તેવી જ રીતના બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા છ હજાર પાંચસો ઇઠોતેર આપેલા છે તેમ કે છે છ ની સ્થાન કિંમત કઈ છે તો આપણે ગણી લેવાનું એકમ દશક સો અને હજાર છ છે તે હજાર ને સ્થાને હોવાથી તેની સંખ્યા થશે છ હજાર આવી રીતના સ્થાન કિંમત હશે અને વિસ્તરણ કરવાનું કહે તો છ ની સ્થાન કિંમત છ હજાર થશે ત્યારબાદ તો તમારે આ રીતના વિસ્તરણ કરવાનું રહેશે છ ની સ્થાન કિંમત છ હજાર ત્યારબાદ પાંચ ની સ્થાન કિંમત થશે પાંચસો અને સાત ની સ્થાન કિંમત થશે સિત્તેર અને આઠ ની સ્થાન કિંમત આઠ વખતે રહેશે આ હતું તમારું સ્થાન કિંમત હવે ત્યારબાદમાં મુદ્દો છે પછીની સંખ્યા સ્થાન કિંમત વિશેની માહિતી મેળવી આપણે હવે આવશે પછીની સંખ્યા પછીની સંખ્યામાં શું કરવાનું તો કે તમને જે રકમ આપેલી હશે તેના પછી જે રકમ આવતી હોય ને તે તમારે લખવાની રહેશે હવે અહીંયા કહે છે ત્રણ હજાર આઠસો ને ચુમ્મોતેર તેના પછીની સંખ્યા કઈ છે તે લખવાનું રહેશે તો ત્રણ હજાર આઠસો ને ચુમ્મોતેર તો તેના પછી શું આવે તો ત્રણ હજાર આઠસો પંચોતેર જો પછીની સંખ્યામાં તમને ડાયરેક્ટ ખબર ન પડે તો તમે જે સંખ્યા આપી હોય ને તેમાં તમે એક ઉમેરો તો તમને તેના પછીની સંખ્યા છે તે મળી જશે હવે અહીંયા જોઈએ આપણે તો કે બે હજાર આઠસો ને છોતેર આપેલા છે હવે તમને ડાયરેક્ટ નથી આવતું તો શું કરવાનું બે હજાર આઠસો છોતેર વત્તા એક કરવાના એકમના સ્થાને એક ને ઉમેરવાનું દશક ને અલગ હજાર ના સ્થાને નહીં ઉમેરવાનું એટલે કે છેલ્લે તમારે એક ઉમેરવાનું અને પછીની સંખ્યા છે તે મળી જશે છ ને એક સાત સાત ના સાત અને આઠ ના આઠ જ રહેશે અને બે ના બે નહીં મળશે બે હજાર આઠસો ને સિત્તોતેર આ હતી તમારી પછીની સંખ્યા હવે પછીનો મુદ્દો આપણે જોઈએ તો એમાં છે પહેલાની સંખ્યા પછીની
આપણે જોયું ત્યારબાદ જોઈએ પહેલાની સંખ્યા તે જ રીતના જે આપણે સંખ્યા આપેલી હોય તો તેની આગળની જોવાની અહીંયા 3874 આપેલ હોય તો શું આવશે 3873 74 ની પહેલા શું આવે 73 આવે તે રીતના ખબર ન પડે તો આપણે પછીની સંખ્યા હતી ને તેમાં 1 ઉમેરતા તો હવે શું કરવાનું આગળની સંખ્યા તમને કહે ને તો તમારે 1 છે તે માઈનસ કરવાના એટલે કે ઓછા કરવાના તો હવે જોઈએ 4223 એની આગળની સંખ્યા શોધો તો શું કરવાનું અહીંયા 4223 એમાંથી 1 બાદ કરવાના એકમના સ્થાને જ મૂકવાના 1 છે તે બાદ કરવાના એટલે કમમાંથી 1 જાય તો 2 2 ના 2 જ રહેશે અહીં પણ 2 ના 2 રહેશે અને 4 ના 4 અહીં સંખ્યા મળી 4222 આ થઈ પહેલાની સંખ્યા હવે ત્યારબાદ જોઈએ તો વચ્ચેની સંખ્યા કેવી હવે આગળની અને પાછળની એટલે કે પહેલાની પછીની સંખ્યા જોઈ હવે કઈ જોવાની છે તો કે વચ્ચેની સંખ્યા તો વચ્ચેની સંખ્યા કેવી રીતના છે આજુબાજુ તમને સંખ્યા આપેલી હોય છે ને વચ્ચેની સંખ્યા તમારે જે તે શોધવાની હોય છે તો અહીં આપણે જોઈએ 315 આપેલા છે અને 317 આપેલા છે તો કે 15 અને 17 એની વચ્ચે શું આવે તો કે 16 એટલે કે 316 વચ્ચેની સંખ્યા આ રીતના મળશે અથવા તમને બે પણ શોધવાની આપે તો અહીં લખે